વલસાડના વાપી થી ખબર મળી રહી છે, વાપી નગરપાલિકાની ચૂંટણી 28 નવેમ્બરે યોજાવાની છે, ત્યારે આજ રોજ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ હોવાથી છેલ્લી ઘડી સુધી ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને નેતાઓની અવર જવર રહી હતી. આ પાલિકાની ચૂંટણીમાં આમ તો 3 પક્ષ લડી રહ્યા છે. તમામ પાર્ટીના નેતાઓએ આજે પોતાના કાર્યકર્તા અને ઉમેદવારોને મળ્યા હતા, ત્યારે ભાજપના નાણામંત્રી પણ ઉમેદવારી ભરવાના સ્થળ પર મુલાકાત લીધી હતી. આમ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ ઉભા રહ્યા છે, જેમાં ભાજપે 11 વોર્ડની 44 બેઠક પર 44 ઉમેદવાર ઉતાર્યા છે, તો આમ આદમી પાર્ટીએ 44 બેઠક પર પોતાના 34 ઉમેદવારોને લડાવી રહી છે, તો કોંગ્રેસ 44 બેઠક પર 43 ઉમેદવારોને લડાવી રહી છે, જેમાં એક ઉમેદવારનું ટેકનિકલ કારણસર ફોર્મ ભરાયું નથી. તો અપક્ષથી કેટલાક ઉમેદવારોએ અમુક પાર્ટીથી નારાજ થઈને અપક્ષથી ફોર્મ ભર્યા છે, ત્યારે ભાજપ શાસિત વાપી નગરપાલિકા પર હવે જંગ પેચીદો બની ગયો છે. ભાજપ 44 બેઠક જીતવાનો આશાવાદ વ્યક્ત કરે છે, તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આ ચૂંટણીમાં બદલાવ આવશે અને જીતની આશા વ્યક્ત કરી હતી, ત્યારે તમામ પાર્ટી પોતાના અલગ અલગ મુદ્દાને લઈને મતદારોને રીઝવશે અને ચૂંટણી લડશે, ત્યારે આ વખતની ચૂંટણીમાં પરિવર્તનની જીત થશે, બદલાવની જીત આવશે કે પછી વિકાસની જીત થશે એ જોવું રહ્યું છે. તમામ પાર્ટીએ પોતાની જીત થશે તેવો દાવો કર્યો હતો, ત્યારે મતદારો વાપી નગરપાલિકાની ગાદી પર કોને બેસાડે છે ને એ જોવાનું રહ્યું છે. હવે વચ્ચે દેશ
ભારતીય જનતા પાર્ટીના 44 માન્ય ઉમેદવારો અને એની સાથે 44 ડમી ઉમેદવારો સાથે ટોટલ 88 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું છે। તે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આપણા વિસ્તારને ઘણું બધું મહત્વ મળી રહ્યું છે ત્યારે લોકોને એક આશા છે કે આપણા નગરપાલિકાનો વિકાસ કરવો હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે રહીને જો આપણે મતદાન કરીશું તો ભારતીય જનતા પાર્ટી 100% આપણા શહેરનો વિકાસ કરી એવી લોકોની માન્યતા છે। સાહેબ 50% મહિલાઓ એટલે 22 મહિલાઓ અને 22 પુરુષોએ આમાં ઉમેદવારી નોંધાવી છે અને મહિલાઓ ઘણી શિક્ષિત અને ઘણા સારા વિસ્તારમાંથી આવે છે એટલે પાર્ટીને પસંદગીનો કોઈ પ્રશ્ન રહેશે નહીં। ટીમ બહુ ઉત્સાહી છે અને જે ઉમેદવારો પસંદ થયા છે એ જુદા જુદા વિસ્તારમાંથી જુદી જુદી જ્ઞાતિમાંથી અને શિક્ષિત છે એટલે એના લીધે નવું ઉર્જાથી નવા નગરપાલિકામાં વિકાસના કામો થશે। આજે ભારતીય જનતા પાર્ટીના વાપી નગરપાલિકા ચૂંટણીની અંદર આજે આ છેલ્લા દિવસે ફોર્મ ભરવાના દિવસે કુલ 44 ફોર્મો અત્યારે ભરવા માટે ફોર્મની પ્રક્રિયા ભરવાની ચાલુ છે અને ભારતીય જનતા પાર્ટી કુલ 44 સીટ ઉપર ઉમેદવારો ઊભા રાખીને ભવ્ય વિજય મેળવશે એવો આશા વ્યક્ત કરું છું। કારણ કે ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીના જે કોઈ કાર્યકર્તાઓ હતા એ 44 સીટની અંદર 196 જેટલા લોકોએ ફોર્મો ભર્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા કમિટેડ કાર્યકર્તા છે। ટિકિટ ગમે તેને મળે, જે મળી છે એમને અભિનંદન આપું છું, સાથે જેમને નથી ટિકિટ મળી એવો પણ એટલા જ સક્ષમ કાર્યકર્તાઓ હતા, પરંતુ જે ચૂંટણીની પ્રક્રિયા છે 44થી વધુ ટિકિટો આપણે આપી શકતા નથી એટલે આપણે 44ને ટિકિટો આપી છે, પણ પરંતુ બાકીના કાર્યકર્તાઓ પણ એ 44 જેટલા જ કેપેબલો છે અને એ બાકીના જે કાર્યકર્તાઓ જે છે એ પણ આ 44 ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત કરશે। અત્યારે વાપી નગર પરિષદ વોર્ડ નંબર 4-11 છે, એમને 11-11 44 ઉમેદવારો ઉતાર્યા છે અને અત્યારે અમારા ફોર્મ બી ભરાઈ ગયા છે અને આ ઇલેક્શનમાં તમે જોયું હશે કે અત્યારે જે પરિસ્થિતિ જોઈને અત્યારે જે રિઝલ્ટ આવ્યા છે આખા ગુજરાતમાં, જે અત્યારે 29 સીટનું રિઝલ્ટ આવ્યું એમાં તમે જોયું હશે કે ભાજપ સરકાર સમજી ગઈ છે કે અત્યારે તાત્કાલિક કે દિવાળીમાં અમે બોનસ આપ્યું એમ કહે છે, પેટ્રોલ ડીઝલ માટે બોનસ નથી, આ તો રિઝલ્ટ આવ્યું એનું બોનસ આપ્યું એમ કહે ચાલે છે એટલે આ વખતે મતદારો અમને મદદ કરશે અને અમે નગરપાલિકા જીતશું। અમે આમ આદમી પાર્ટી વાપી નગરપાલિકા મેં પહેલી વાર ચૂંટણી લડ રહી હૈ, લોકો કા જોરદાર સમર્થન મિલ રહા હૈ, લોગ ચાહતે હૈ કે પાર્ટી ચુનાવ લડે, તો યે ચુનાવ જો હૈ લોગો કા હૈ ઓર આમ આદમી પાર્ટી કા હૈ, ભરપૂર સહયોગ હૈ, ઇસસે આશા ભી યહી હૈ કે જોરદાર બદલાવ આયેગા। જિસ તરીકે સે ભાજપા ઓર કોંગ્રેસ ને મેલ બાંટ કે જો 15-20 સાલ કા જો શાસન ચલાયા હૈ અપક્ષ ઓર વિપક્ષ કે રૂપ મેં, ઉસસે જનતા બિલકુલ નારાજ હૈ ઓર વો સડકો પે દિખેગા, વોટ મેં દિખેગા, લોગો કે વ્યવહાર મેં દિખેગા। વાપી કે વિસ્તાર કે હમ બિલકુલ સ્થાનિય મુદ્દો પે ચુનાવ લડ રહે હૈ, પહેલે ભી હમને કહા હૈ કે હમ સડક કી બાત કરેંગે, હમ બિજલી કી બાત કરેંગે, હમ ઘરવેરા કી બાત કરેંગે, હમ જો ભી યહાં પે સેનિટેશન કે મુદ્દે હૈં, સ્કૂલ કી બાત કરેંગે, સ્વાસ્થ્ય કેન્દ્ર કી બાત કરેંગે, ઇન્હી મુદ્દો પે ચુનાવ લડેંગે। સ્ટેલ એન્ડ સ્માઇલ્સ ધી ફેમિલી સલૂન, અમારે ત્યાં કરાવેલી દરેક પ્રકારની ટ્રીટમેન્ટ નું 100% રિઝલ્ટ આવે છે, જેવી કે કેરેટિન, ટીચન, બોટેક્સ, હેર કલર, હેર હાઇલાઇટ્સ, હેર સ્મૂથિંગ, હેર રિબોન્ડિંગ, શાઇની લુક ટ્રીટમેન્ટ, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, દરેક પ્રકારની સ્ક્રીન ટ્રીટમેન્ટ, કાજીકા મેનિકલ ટ્રીટમેન્ટ, બોડી પોલિશિંગ, બોડી મસાજ, વેક્સિંગ, આઈબ્રો ફિક્સિંગ, લિપસ્ટિક ફિક્સિંગ, બ્યુટી સ્પોટ્સ, મસા નિવારણ ટ્રીટમેન્ટ, જેલ નેલ આર્ટ, બ્રાઇડલ અને પ્રી બ્રાઇડલ મેકઅપ પણ કરવામાં આવે છે। અમારા સલૂનમાં હેર એન્ડ બ્યુટી એકેડમી પણ ચાલે છે, જેમાં સ્પેશિયાલિસ્ટ દ્વારા સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવે છે। હોમ બ્યુટી પ્રોડક્ટ્સ મળી રહેશે, તો આજે જ અમારા સલૂનની મુલાકાત લો, અમારું સરનામું છે સ્ટાઇલ એન્ડ સ્માઇલ્સ ધી ફેમિલી સલૂન, યુનિટ 1, ગ્રાઉન્ડ ફ્લોર, અલહરામ ટાવર, હોટેલ કસાદે દામોની પાસે, ખારીવા, નાની દમન, યુનિટ 2, શોપ નંબર 1, ફર્સ્ટ ફ્લોર, વિકાસ અગે, નાની દમન, પોલીસ સ્ટેશનની સામે, દમન। અપોઇન્ટમેન્ટ લેવા માટે સંપર્ક કરો મુમતાઝ પરેરા 9924036909, મેલ રોય પરેરા 9924002699। ફિટ એન્ડ પેટ વર્લ્ડ, બિગેસ્ટ પેટ શોપ ઇન દમન। All types of food and accessories are available here. On purchase of 500 and get lucky coupon and chance to win exciting prizes.
offers starts from 26th August 2021 to 26th January 2022. F3N4 Damania Heights, Jetty Road, Nani Daman, 396210. Mobile number 7575069107.